નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વર્ગમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. બીએ સેમેસ્ટર 6 મુખ્ય વિષય ઇતિહાસ, જેમાં આજે આપણે નવા ટોપિક વિશે ચર્ચા કરીશું. ટોપિકનું નામ છે બંધારણમાં સુધારો કરવાની રીત. તો ચાલો તેના વિશે સમજીએ. તો બંધારણમાં કઈ રીતના સુધારો કરી શકાય એના માટેની કઈ જે રીત છે એના વિશે આપણે જાણકારી મેળવીએ. તો આપણું જે બંધારણ છે એ બંધારણ આપણા જે ઘડવૈયાઓએ ઘડેલું છે એ બંધારણ એક વખત બની ગયા પછી એમાં ફરી વખત સુધારો કરી શકાય કે કેમ એના વિશે આજે આપણે ભણવું છે. કારણ કે બંધારણ બની ગયા પછી એમાં ફેરફારને પણ આધીન છે. સમયાંતરે સ્થિતિ અને સમય પ્રમાણે એમાં ફેરફાર પણ કરી શકાય, પણ એના માટેની પણ એક ચોક્કસ પદ્ધતિ છે. સંસદની અંદર એ બંધારણમાં પરિવર્તન કરવા માટેની ચોક્કસ નિયમો છે અને એ નિયમોને આધીન રહે અને બંધારણમાં છે એ પરિવર્તન છે એ કરી શકાય છે. તો ચાલો કઈ રીતના એ પરિવર્તન છે એ થઈ શકે એના વિશે આપણે જોઈએ. તો એમાં પહેલો મુદ્દો છે પ્રસ્તાવના. તો સ્વતંત્ર ભારતનું જે બંધારણ છે એ કેવા તો કે બહુ વિશિષ્ટ પ્રકારનું સમવાયતંત્રનું છે અને સમવાયતંત્રી બંધારણમાં સુધારો કરવાનું કાર્ય છે એ ખૂબ જ કઠિન હોય છે. કારણ કે આપણે નક્કી કર્યું કે આલો બંધારણ સુધારવું છે એમ કંઈ સુધારી નથી શકાતું. એના માટેની ઘણી બધી પ્રક્રિયા હોય, એ પ્રક્રિયામાંથી પસાર થવું પડે, ચાણીમાંથી ચડાય અને પછી જેમ કાકરા જુદા પડે એની જેમ આની પદ્ધતિ પણ આવી છે. પરંતુ ભારતનું બંધારણ સમવાયતંત્રી હોવા છતાં તે પરિવર્તનશીલ છે, એટલે કે એમાં સુધારા થઈ શકે. સાદી બાબતો હોય અને રાષ્ટ્ર માટે બહુ મહત્ત્વની ન હોય તો તેમાં સરળતાથી સુધારો થઈ શકે છે, પરંતુ જો બાબત મહત્ત્વની હોય તો તેમાં સુધારો કરવાનું કાર્ય છે એ અઘરું બનાવવામાં આવે છે. આપણે થોડા સમય પહેલાં જે 370ની કલમ છે એ નાબૂદ કરી છે, એટલે તમે બધા એનાથી માહિતગાર છો. તો કેવી પ્રકારે એ નાબૂદ થઈ હતી, એના માટે આખી પદ્ધતિ કઈ હતી એ તમે બધાએ જોયું છે. તો હવે બીજો મુદ્દો જે છે કે ભાઈ બંધારણમાં પરિવર્તન કરવાની પદ્ધતિઓ, તો બંધારણમાં કઈ રીતના પરિવર્તન કરી શકાય એની પદ્ધતિઓ જોઈએ. તો એમાં બંધારણ એક વિશિષ્ટ પ્રયોગ કરવામાં આવ્યો છે ભારતના બંધારણમાં. તેને સમવાયતંત્રીએ તો બનાવવું જ હતું, પરંતુ ભારતને અનુરૂપ ભારતમાં અમેરિકાની જેમ સમવાયતંત્ર ચાલી શકે એવું બંધારણના ઘડવૈયાને લાગ્યું હશે, એટલે તેણે વિશિષ્ટ પ્રકારનું સમવાયતંત્ર બનાવ્યું છે. અને સમવાયતંત્રનું બંધારણ એ સુધારા કરવા માટે ઘણું કઠિન અને અટપટું હોય છે. ભારતમાં સમવાયતંત્ર ઉપરનું તે પરિવર્તનશીલ છે. ઓછા મહત્ત્વની બાબતોમાં તેમાં સરળતાથી સુધારા થાય છે, પરંતુ જો મહત્ત્વની કોઈ બાબત હોય કાયદાકીય દ્રષ્ટિકોણથી તો તેમાં સુધારો કરવાનું છે એ ખૂબ જ કઠિન અને અઘરું હોય છે. અને એના માટેની સુધારા કરવા માટેની કેટલીક પદ્ધતિઓ છે એ પદ્ધતિઓ જોઈએ. તો પહેલી છે કે અમુક વિષયો જેમ કે રાજ્યોમાં ઉપલા ગૃહની નાબૂદી કરવી હોય કે તેની રચના કરવાની હોય તો તેમાં સુધારો કરવા માટે સંસદના કાયદાની જરૂર પડે છે, અને એવા સુધારાનો ખરડો સંસદમાં આવે અને તેના ઉપર ચર્ચા થાય અને પછી એ પસાર થાય સાદી બહુમતીથી તો તેમાં સુધારો થઈ શકે. એટલે કે માનો કે અહીંયા દાખલો આપ્યો છે કે ભાઈ રાજ્યની અંદર કોઈ ઉપલું ગૃહ છે એને નાબૂદ કરવું હોય. ઘણા રાજ્યોમાં બે ગૃહો છે ને, વિધાન પરિષદ એટલે ઉપલું ગૃહ અને વિધાનસભા એટલે નીચલું ગૃહ. માનો કે વિધાન પરિષદ નાબૂદ કરવું હોય તો એ મહત્ત્વનો સુધારો કહેવાય. તો એના માટે શું કરવું પડે તો કે સંસદની અંદર કાયદો પસાર કરવો પડે. કાયદો પસાર થાય પછી એના ઉપર ચર્ચા થાય, પછી એમાં જે હાજર સાંસદ સભ્યો હોય એ એના ઉપર મતદાન કરે અને પછી એમાં જો સાદી બહુમતી મળે, હાજર હોય એના બે તૃતીયાંશ સભ્યો ને બહુમતી થાય તો એમાં સુધારો થઈ શકે. તો આ એક પ્રક્રિયા છે. બીજી કે અમુક બીજા વિષયો જેમ કે નાગરિકોના મૂળભૂત અધિકારો અથવા રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં સુધારો કરવો હોય તો બંને ગૃહોની કુલ સભ્યોની બહુમતી અને
હાજર અને મત આપનાર સભ્યોની 2/3 બહુમતીની જરૂર પડે છે. એટલે કે બીજા અમુક વિષયો છે કે ભાઈ નાગરિકોના મૂળભૂત હકોને લગતા કંઈ સુધારો કરવો હોય અથવા રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એમાં કંઈ સુધારો કરવો હોય તો બંને ગૃહોની કુલ સભ્યોની બહુમતી એટલે કે રાજ્યસભા અને લોકસભા બે ગૃહની કુલ સભ્યો અને એમાંથી કેટલા હાજર છે અને એમાંથી જે મતદાન સમયે હાજર હોય એમાંથી મતદાનમાં મત આપે એ સભ્યોની 2/3 બહુમતી છે એ થાય તો આવા સુધારા થઈ શકે. ત્રીજું છે કે જ્યારે કેટલાક વિષય એવા છે કે જેમાં રાજ્યનું હિત સંકળાયેલું હોય છે તેથી તેમાં સુધારો કરવો હોય તો ઉપર પ્રમાણે બંને ગૃહો એટલે કે રાજ્યસભા અને લોકસભા બંને ગૃહોને કુલ સભ્યોની બહુમતી ઉપરાંત ઓછામાં ઓછી અડધી સંખ્યાના રાજ્યોની ધારાસભાઓની પણ સંમતિની જરૂર રહે છે. અને એમાં કેવા કેવા વિષયોનો સુધારો થઈ શકે તો અહીંયા ઉદાહરણ આપ્યું છે કે દાખલા તરીકે રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી તથા ચૂંટણીની વિધિ એટલે કે રાષ્ટ્રપતિની ચૂંટણી કરવી હોય અથવા ચૂંટણીની વિધિ માટે કંઈ સુધારો કરવો હોય તો બીજું સંઘ સરકારની સત્તા અથવા તથા અધિકાર ક્ષેત્ર એટલે કે કેન્દ્ર સરકારની જે સત્તા અને એના અધિકાર ક્ષેત્રમાં કંઈ પરિવર્તન કરવું હોય તો ત્રીજું છે રાજ્યોની સત્તા તથા અધિકાર ક્ષેત્ર એટલે કે દરેક રાજ્યની સત્તા જે મેળવી છે અને એના અધિકાર ક્ષેત્રમાં કંઈ સુધારો કરવો હોય તો ચોથું સંઘ સરકારનું ન્યાયતંત્ર એટલે કે કેન્દ્ર સરકાર જે સુપ્રીમ કોર્ટ છે એમાં કંઈ સુધારો ઉધારો કરવો હોય તો અને આગળ છે રાજ્યમાં વડી અદાલત સાથે સંબંધ ધરાવતી બાબત એટલે કે રાજ્યની વડી અદાલતના બાબતમાં કંઈ સુધારો કરવો હોય ત્યારે છઠ્ઠું સંસદમાં રાજ્યોની પ્રતિનિધિત્વ બાબતમાં કંઈ સુધારો કરવાનો હોય સાતમું છે સંઘ યાદી રાજ્ય યાદી અને સંયુક્ત યાદીમાં કંઈ ફેરફાર કરવાનો હોય અને આઠમું બંધારણમાં સુધારા કરવાની જે વિધિ છે એમાંય કંઈ પરિવર્તન લઈ આવવું હોય કારણ કે વિધિ અટપટી વધારે હોય અને હવે સરળ બનાવવી હોય તો એમાં પણ સુધારો થઈ શકે તો આ બધા પ્રસ્તાવો ઉપર જ્યારે કંઈ પણ સુધારા કરવાના થતા હોય ત્યારે રાજ્યસભા અને લોકસભામાં પહેલાં એનો કાયદો પસાર કરવો પડે પછી એના ઉપર ચર્ચા થાય એમાં જીતાયેલા બધા જે સભ્યો હોય લોકસભાના સાંસદો એ બધા ત્યાં ઉપસ્થિત રહીએ બંને પક્ષના ચૂંટાયેલા પછી રાજ્યસભાના બધા મેમ્બર ઉપસ્થિત રહીએ પહેલાં લોકસભામાં ચર્ચા થાય પછી એમાં મતદાન થાય પછી એ કાયદો પસાર થાય એટલે રાજ્યસભામાં મોકલવામાં આવે પછી રાજ્યસભામાં એના ઉપર ચર્ચા થાય પ્રશ્નોત્તરી થાય અને એમાં મતદાન થાય અને બેયમાં પાસ થાય પછી રાષ્ટ્રપતિ પાસે સહી કરાવવા મોકલવું પડે કારણ કે રાષ્ટ્રપતિના સહી વગર કોઈ બંધારણમાં પણ સુધારો થઈ ના શકે કારણ કે જેમ કોઈ કાયદો રાષ્ટ્રપતિના સહી વગર એનો અમલ નથી થઈ શકતો એ જ રીતના બંધારણમાં સુધારો કરવો હોય અને એનો કાયદો કે ઠરાવ પસાર થયો હોય તો એમાં પણ રાષ્ટ્રપતિની સહીની તો ફરજિયાત જરૂર હોય એની સહી વગર એ સુધારો ના થઈ શકે. એવી જ રીતે જો કદાચ રાજ્યમાં કંઈ સુધારો કરવાનો થતો હોય તો રાજ્યમાં પણ વિધાન પરિષદ અને વિધાનસભા બંનેમાં ચર્ચા થાય મતદાન થાય અને બહુમતી મળે તો એ કાયદો પસાર થાય પછી રાજ્યપાલ પાસે સહી કરવા મોકલે અને રાજ્યપાલ છે એ કાયદોની મંજૂરી રાષ્ટ્રપતિ પાસે એને મેળવવી પડે રાષ્ટ્રપતિ જો એને મંજૂરી આપે તો જ કાયદો પસાર થઈ શકે એટલે બંનેમાં એના સુધારા કરવા માટે જરૂરી છે. પણ મોટે ભાગે બંધારણમાં સુધારા માટે વિધાનસભા કે વિધાન પરિષદમાં કાયદાની જરૂરિયાત નથી રહેતી પરંતુ એ સંસદની અંદર અને રાજ્યસભામાંથી જ એ પસાર થાય અને ત્યાંથી જ સુધારો છે એ થતો હોય છે. તો આ પ્રકારની બંધારણમાં પરિવર્તન કરવાની જે વિધિ છે એ થઈ શકે અને ભારતનું બંધારણ કંઈ એટલું બધું કડક પણ નથી અને એટલું સામાન્ય પણ નથી કે જડદન સુધારો થઈ શકે બરાબર. પણ કાયદાની જેમ તેમાં સુધારા થાય તો બંધારણની પવિત્રતા છે ખાસ જળવાતી નથી. એટલે કે કોઈ કાયદા હોય એ કાયદામાં વર્ષે 5 વર્ષે સુધારા થાય એવી જ રીતે જો બંધારણમાં એ વર્ષે 2 વર્ષે કે 5 વર્ષે સુધારા થાય તો બંધારણનું કંઈ મૂલ્ય જ ના રહ્યું કહેવાય. એટલે તાત્કાલિક કંઈ બંધારણમાં એમ સુધારા ના કરી શકાય કોઈ કલમમાં 50 વર્ષે કે 20 વર્ષે કે એમ બંધારણમાં સુધારા થાય તો એ યોગ્ય છે. 5 વર્ષે 2 વર્ષે બંધારણની કલમમાં સુધારો કરવા માંડો તો એ બંધારણનું કોઈ મહત્વ જ ના રહે. નવી સરકારો આવ્યા કરે મન ફાવે બંધારણમાં સુધારા કર્યા કરે તો એ બંધારણનું કોઈ મહત્વ રહેતું નથી. અમેરિકાનું બંધારણ જેટલું સુધારા માટે કડક અને કઠિન છે તેવું આપણું બંધારણ નથી. અમેરિકાનું બંધારણ તો બહુ કઠિન છે એમાં તાત્કાલિક કોઈ એટલા સુધારા નથી થઈ શકતા પરંતુ આપણું એટલું કઠિન નથી.
રાજ્યની મહત્વની બાબત આવે તો તેમાં રાજ્યોની વિધાનસભાઓની પણ સંમતિ હોય છે. એટલે કે રાજ્યને લગતો કોઈ પણ સુધારો કરવાનો હોય તો એમાં વિધાનસભાઓની પણ સંમતિ હોય છે અને એવી જોગવાઈ પણ એમાં કરવામાં આવી છે. આમ ભારતનું બંધારણ છે એમાં ચુસ્તતા છે, સાથે તરળતા પણ છે અને એ બંનેનો સુભગ સમન્વય થયો. તરળતા એટલે કે સરળતા, બરાબર, એટલે બંધારણમાં સુધારા કરવા માટેની સરળતા એમાં છે. તો આ ટોપિક પણ આપણો અહીં પૂર્ણ થાય છે. હવે પછી નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે જાણકારી મેળવશું. જય ભારત.